રોડ પર થતા અકસ્માતો નિવારવા સરકાર ગ્રાફિક સપ્તાહ અને ટ્રાફિક માસની ઉજવણી. રોડ ઉપર થતા અકસ્માતો નિવારવા સરકાર સતત કટિબદ્ધ હોય છે, તેમ છતાં અકસ્માતો સર્જાય છે જેમાં મોટે ભાગે માનવીની ભૂલનું પરિણામ હોય છે. લોકોથી આવી ભૂલ થાય નહીં તેવી જાગૃતિ માટે સરકાર ગ્રાફિક સપ્તાહ અને ટ્રાફિક માસની ઉજવણી કરવામાં આવી છે, જેના ભાગરૂપે મોરબી જિલ્લા ટ્રાફિક દ્વારા આજે 34મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024નું આયોજન સનાડા રોડ ઉપર હાઉસિંગ બોર્ડ પાસે આવેલા પોલીસ મથકમાં કરવામાં આવ્યું હતું. આ બાબતે વાત કરીએ તો રોડ ઉપર થતા અકસ્માતો નિવારવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે આજે રાષ્ટ્રીય માર્ગ સલામતી માર્ચ 2024નું ટ્રાફિક પોલીસ દ્વારા આયોજન થયું હતું, જેમાં આરટીઓ અધિકારી આરપી પ્રજાપતિ, ટ્રાફિક પીઆઈ લગારિયા, પીએસઆઈ ઠક્કર, સિનિયર વકીલ રાજુભાઈ ભદ્રકિયા, ટ્રાફિક પોલીસ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું અને બાદ હાજર મહાનુભાવોએ ટ્રાફિકને લગતા જરૂરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું. બાદ રોડ ઉપરથી પસાર થતા બાઇક ચાલકો અને ફોર વ્હીલ વાહનોના ચાલકોને ગુલાબના ફૂલ આપીને ટ્રાફિકના નિયમોની સમજણ આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રાફિકના અધિકારીના હેઠળ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ અને ટીઆરપી જવાનોએ જહેમત ઉઠાવી હતી. રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી. એ લોકોનું અમે પુષ્પગુચ્છથી સન્માન કરવાના છીએ, તેમજ આના માટે અવેરનેસ આવે એના માટે અમે ચેકિંગ ડ્રાઈવો પણ કરવાના છીએ. આ માસની અંદર અમે આપણા મોરબી જિલ્લાની અલગ અલગ સ્કૂલો કોલેજોની અંદર બાળકોને અવેરનેસ આવે એના માટે પ્રોગ્રામ કરવાના છીએ. પછી કોઈ રેડિયમ રિફ્લેક્ટિવ ટેપ આવે એ લગાવવાના કાર્યક્રમો કરવાના છીએ. તેમજ જે આપણા ડ્રાઈવર હોય છે, ડ્રાઈવર મિત્રો, એ વ્યસ્તતાના લીધે કે અથવા પોતાની વ્યસ્તતાના લીધે કોઈ આઈ ચેકઅપ કે મેડિકલ ચેકઅપ નથી કરાવી શકતા, તો અમે NHI અને હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે મળી અને એમના હેલ્થ ચેકઅપના પ્રોગ્રામ પણ કરવાના છીએ.